તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલે મહત્વની માહિતી હાલ પ્રકાશમાં આવી રહી છે. વાત કરીએ રાજકોટની, તો રાજકોટ ખાતે ટીઆરપી અગ્નિકાંડ મામલે મહત્વની માહિતી મળી રહી છે. એસીપી ને ટીમ આવશે રાજકોટ, ત્યારે જવાબદાર અધિકારીઓની તપાસ પણ કરવામાં આવશે. ટીઆરપી અગ્નિકાંડ મામલે એસીબી ની ટીમ રાજકોટ આવશે અને જવાબદાર અધિકારીઓની તપાસ કરવામાં આવશે. આ સાથે જ અધિકારીઓના બેંક અકાઉન્ટની પણ થશે તપાસ. તો અધિકારીઓની ભૂમિકાને લઈને તપાસ કરવામાં આવશે. આ સાથે જ અધિકારીઓના પરિવારના બેંક ખાતાની પણ તપાસ થશે. તો અધિકારીઓની તમામ મિલકતની પણ તપાસ કરવામાં આવશે. આ સાથે જ તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી શકે છે. તો સમગ્ર માહિતી સામે આવી રહી છે રાજકોટથી. રાજકોટ ખાતે થયેલા ટીઆરપી અગ્નિકાંડ મામલે એસીબીની ટીમ રાજકોટ આવશે, ત્યારબાદ જવાબદાર અધિકારીઓની તપાસ કરશે અને અધિકારીઓના બેંક અકાઉન્ટની પણ થશે તપાસ. આ સાથે જ અધિકારીઓની ભૂમિકાને લઈને પણ થશે મહત્વની તપાસ. તો અધિકારીઓના પરિવારના બેંક ખાતાની પણ ચકાસણી કરવામાં આવશે. આ સાથે જ માહિતી મળી રહી છે કે અધિકારીઓની તમામ મિલકતની પણ તપાસ કરવામાં આવશે. આ સાથે જ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી શકે છે તેવી સંભાવના જોવા મળી રહી છે. તો સમગ્ર માહિતી સામે આવી રહી છે રાજકોટથી. રાજકોટના ટીઆરપી અગ્નિકાંડ મામલે એસીબીની ટીમ રાજકોટ આવશે. આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ લાઈવ જોડાઈ ચૂક્યા છે. જી ધ્રુવ, ટીઆરપી અગ્નિકાંડ મામલે એસીબીની ટીમ રાજકોટ આવશે, શું કહેશો? ચોક્કસથી સ્વાભાવિક છે કે ટીઆરપી અગ્નિકાંડ જે મામલો છે તે ખૂબ જ ગંભીર મામલો છે. સમગ્ર રાજ્યમાં અત્યારે આ જ એક ચર્ચા ચાલી રહી છે કે આ ટીઆરપી જે અગ્નિકાંડ થયો તેમાં મુખ્ય જે સંચાલકોની સાથે કયા કયા અધિકારીઓની ક્યાંક પ્રત્યક્ષ રીતે અથવા તો પરોક્ષ રીતે સંડોવણી હતી. આને જ લઈને ક્યાંક આ જ ચર્ચા ચાલી રહી છે. ત્યારે આ ચર્ચા વચ્ચે કહી શકાય કે એન્ટી કરપ્શન બ્યુરોના જે ટીમ છે તે રાજકોટ આવવાની છે, આવી પ્રાથમિક માહિતી હાલ મળી રહી છે. અને તમામે તમામ જે અધિકારીઓ છે તેઓની જે ઝીણવટ તપાસ કરશે. આર્થિક વ્યવહાર તેઓએ કર્યા છે કે કેમ સંચાલકોની સાથે, તેની પણ ક્યાંક તપાસ થશે. આ સાથે તેમના પરિવાર ના જે અકાઉન્ટ છે, બેંક અકાઉન્ટ છે, તેની પણ તપાસ થશે. તેમનો જે અકાઉન્ટ છે તેમનું પણ અકાઉન્ટ ક્યાંક ને ક્યાંક તપાસ કરવામાં આવશે. મિલકતને લઈને પણ એન્ટી કરપ્શન બ્યુરો તરફથી ક્યાંક તપાસ હાથ ધરવામાં આવશે. એટલે કે કોઈ પણ સંજોગોમાં જો કોઈ અધિકારી આમાં પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે સંડોવણી હશે તો તેની સામે કાર્યવાહી થઈ શકે છે. અને આને જ લઈને ક્યાંક એસીબી ની જે ટીમ છે તે રાજકોટ આવશે, ઝીણી તપાસ છે તે કરવામાં આવશે. આ સાથે કહી શકાય કે ખાસ જે દસ્તાવેજ છે કે પછી અન્ય પુરાવા છે તે પુરાવાને લઈને પણ તપાસ હાથ ધરવામાં આવશે. એક બાજુ જ્યાં પોલીસ તરફથી હાલ પૂછપરછ થઈ રહી છે, એટલે કે ક્રાઈમ બ્રાન્ચમાં જે આરએમસી ના જે અધિકારીઓ છે, પીડબ્લ્યુડી ના, પીજીવીસી ના જે અધિકારીઓની હાલ પૂછપરછ થઈ રહી છે, તે જ પ્રકારે ક્યાંક એન્ટી કરપ્શન બ્યુરોની પણ જે ટીમ છે તે રાજકોટ પહોંચશે. અને તે ઝીણવટ તપાસ જે સરકારી અધિકારીઓ એટલે કે કેન્દ્રની જે ટીમ કરતી હોય એ જ પ્રકારની તપાસ છે તે કરવામાં આવશે. ચોક્કસથી જો તેમાં ક્યાંક તેની ભૂમિકા સામે આવશે તો તેમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. તેમના જેટલા પણ જે અધિકારીઓ છે તેના ભૂમિકાને લઈને પણ અત્યારે સવાલો ક્યાંક ઊભા થઈ રહ્યા છે. હાલ જે રીતના જે કોર્પોરેશનના જે અધિકારી છે, પીપીઓ પૂર્વ અધિકારી એમડી સાગઠિયા, તેની ભૂમિકાને લઈને પણ સવાલ ક્યાંક ઊભા થઈ રહ્યા હતા કે તેમના જે મીઠા નજર હેઠળ આ જે ગેમ ઝોન છે તે ચાલતું હતું. આવા હજી અનેક કેટલાક જે વેપાર ઉદ્યોગ છે કે તેમના રહેમ નજર હેઠળ આ જે તેઓ વેપાર કરી રહ્યા છે તો તેની પણ ક્યાંક ઝીણો તપાસ થશે. કારણ કે હાલ એક પ્રાથમિક માહિતી મળી રહી છે કે જે ટીપીઓ છે તેમના માલિકીમાં 3 જેટલા પેટ્રોલ પંપ છે. એટલે કે આવી માહિતી ક્યાંક સરકાર સુધી પહોંચી છે, એટલે ક્યાંક ને ક્યાંક સરકાર તરફથી આ ક્યાંક કાર્યવાહી થઈ રહી છે. આ 3 પેટ્રોલ પંપને લઈને ક્યાંક ચર્ચા જાગી છે કે જે અધિકારી કક્ષાના વ્યક્તિ હોય તો તેઓ 3 પેટ્રોલ પંપના માલિક કઈ રીતે બની શકે, એટલે કે આવા જે અધિકારીઓ સામે તપાસ ક્યાંક થવી જોઈએ. અને તેના જ કારણે એસીબીની જે ટીમ છે રાજકોટ આવવાની છે. ન માત્ર એમડી સાગઠિયાની તપાસ, પણ આ સાથે જે ફાયર ઓફિસરની બેંક અકાઉન્ટના પણ તપાસ ક્યાંક થશે, પીડબ્લ્યુડીના જે અધિકારીઓ છે તેમની પણ ક્યાંક બેંક અકાઉન્ટની તપાસ થશે. આવા
પીજીવીસીએલના જે બેંક એકાઉન્ટના જે અધિકારીઓ છે તેમના પણ બેંક એકાઉન્ટના જે તપાસ થશે. એટલે આવા જે કોઈ અધિકારીઓ છે તેઓની જે એકાઉન્ટની જે વિગતો છે તે મેળવીને તપાસ હાથ ધરવામાં આવશે. તેમના પરિવાર અને આ સાથે તેઓ કેટલી મિલકત ભેગી કરી છે તેની પણ તપાસ કરવામાં આવશે. જી જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર. તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે રાજકોટથી. ટીઆરપી અગ્નિકાંડ મામલે એસીબીની ટીમ હવે રાજકોટ આવશે અને જવાબદાર અધિકારીઓની તપાસ હાથ ધરશે. તો અધિકારીઓના બેંક એકાઉન્ટની પણ તપાસ થશે. આ સાથે જ અધિકારીઓની ભૂમિકાને લઈને પણ થઈ શકે છે તપાસ. તો અધિકારીઓના પરિવારના બેંક ખાતા પણ તપાસાશે, ત્યારે અધિકારીઓની તમામ મિલકતની પણ તપાસ કરવામાં આવશે. સમગ્ર તપાસમાં ચોંકાવનારી હકીકત બહાર આવી શકે છે તેવી પણ સંભાવના સામે આવી રહી છે. તો રાજકોટ ખાતે થયેલ ટીઆરપી અગ્નિકાંડ મામલે હવે એસીબીની ટીમ રાજકોટ આવશે, ત્યારે જવાબદાર અધિકારીઓની તપાસ કરશે. ઉપરાંત જે તે જવાબદાર અધિકારીઓના બેંક એકાઉન્ટની પણ તપાસ કરવામાં આવશે. આ સાથે જ જવાબદાર અધિકારીઓની ભૂમિકાને લઈને થશે મહત્વની તપાસ.